જે આંદોલન કઈ રીતે તૂટે, આંદોલનનો કઈ રીતે દુરુપયોગ થાય, આંદોલનની અંદર કઈ રીતે ખોટા માર્ગે સમાજને લઈ જવો, એવા અસંખ્ય સમાજની અંદર ને આંદોલનની અંદર રહેલા 4-5 લોકોએ કરેલો છે. પણ આ સમાજને ક્યાંક ને ક્યાંક લાભ મળે, આ સમાજનો યુવાન સરકારી નોકરીએ લાગે, આ સમાજનો પરિવાર આત્મહત્યા ન કરે, એના દીકરાને સરકારી સ્કૂલ કોલેજની અંદર એડમિશન મળે, એવા ઉદ્દેશ સાથે અમે હર હંમેશ માટે આંદોલનને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. મને ચોક્કસ એ વાત સાથે દુઃખ સાથે કહેવું પણ પડે કે આંદોલનની અંદર ઘણા બધા લોકોએ સમાજનો દુરુપયોગ કરવાનો પ્રયાસ પણ કર્યો છે, પરંતુ અમે ક્યારેય પણ સમાજનો દુરુપયોગ આ છેલ્લા 3 વર્ષની અંદર થવા નથી દીધો. આ સમાજને જ્યારે 10% અનામતનો લાભ મળ્યો, ખાલી પાટીદાર સમાજને નહીં પણ ગુજરાતની અંદર પાટીદાર સમાજની સાથે સાથે સોની, લુહાણા, બ્રાહ્મણ, સતવારા કે કોઈ પણ સમાજ કેમ ના હોય, એ દરેક સમાજને નાનો મોટો લાભ અપાવવાનો અમે લોકોએ પ્રયાસ કર્યો છે. જો 10% અનામત આપવી જ હતી, ખાલી પાટીદાર સમાજને નહીં ગુજરાતની અંદર તમામ સમાજને અનામત આપી હતી, તો પછી ગુજરાતની અંદર આંદોલન કરતા પાટીદાર સમાજના યુવાનો ઉપર રાજદ્રોહ જેવા કેસો લગાવવાની શા માટે જરૂર પડી? આ એ વાત અમે સરકારની સામે વારંવાર કરી છે, સરકારની સામે વારંવાર એ વાત કરી રહ્યા છીએ, પરંતુ જવાબદારી તમારી અને મારી એ બને છે કે જ્યારે જ્યારે સમાજ કોઈ દુઃખી માર્ગે જાતો હોય, સમાજનો ખેડૂત જ્યારે આત્મહત્યા કરતો હોય, સમાજના યુવાનોને સારી નોકરી ના મળતી હોય, સમાજના યુવાનોને સારું શિક્ષણ ના મળતું હોય, ત્યારે તમારે ને મારે તમામ ભેદભાવ ભૂલીને, પાર્ટી કે કોઈ પણ પક્ષને ભૂલીને એક થઈને લડવાની દોસ્તો જરૂર છે. આજે અહીંયા ઉભા થયા છે એનો મતલબ કે તમારા માટે અવાજ ઉઠાવવાનો અમે લોકો પ્રયાસ કરીએ છીએ. અમને પણ ખૂબ લોકો હેરાન કરે, પરેશાન કરે છે. અમને લોકો પણ લોકો સરકાર થકી જેલમાં મોકલવાના નાના મોટા કેસો કરવાના પ્રયાસ કર્યા છે, પણ આજ દિન સુધી આ સમાજને ક્યારેય ગીરવે મૂકવાનો અમે લોકોએ પ્રયાસ નથી કર્યો. અને એટલા માટે જ છેલ્લા 3.5 વર્ષથી અમે આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકાર સામે લડી રહ્યા છીએ. અને આજે ખાલી પાટીદાર સમાજને નહીં પરંતુ નાનામાં નાના સમાજને અનામતનો લાભ મળ્યો છે, અને આવતીકાલે કદાચ એ છોકરો સરકારી નોકરીની અંદર એડમિશન મળશે કે એને નોકરી મળવાનો લાભ મળશે. પણ કહેવાની વાત તો એટલી જ છે કે આંદોલન કેમ તૂટે, સમાજના યુવાનો કેમ ગરીબ બને, એવો પ્રયાસ 2 થી 3 લોકોએ હંમેશા સમાજની અંદર કર્યો છે. અમારી લડાઈ કોઈ 5 કરોડના બંગલામાં રહેતા લોકો માટેની નથી, અમારી લડાઈ કોઈ હીરાના કારખાનાના માલિકો માટેની નથી, અમારી લડાઈ જેની જોડે 100 વીઘા જમીન છે એના માટેની લડાઈ નથી, અમારી લડાઈ કોઈની જોડે BMW કે મર્સિડીઝ ગાડી છે એના માટેની નથી. અમારી લડાઈ એવા લોકો માટેની છે જે આજ પણ ડાયમંડની અંદર 1500 રૂપિયા કે 2000 રૂપિયા કે 15,000 રૂપિયાના પગારે નોકરી ધંધો ને મજૂરી કરે છે, જેની જો 5 વીઘા જમીન છે અને મહેનત મજૂરી કરવા છતાં એને કપાસ કે મગફળીનો ભાવ નથી મળતો. અમારી લડાઈ એવા લોકો માટે છે કે જે લોકો પોતાના દીકરાને ભણાવવા માટે ઘણા સપનાઓ જોયા છે પણ એ લોકોના સપનાઓ પૂરા નથી થતા. આ એવા લોકો માટેની લડાઈ અમે લોકો લડી રહ્યા છીએ. આની અંદર કોણ સાથ આપે છે, કોણ નથી આપતો એ ચિંતાનો વિષય નથી. સ્વાભાવિક છે કે ઘણા બધા લોકો સાથ ન પણ આપે, પણ લોકશાહી દેશ છે. આ લોકશાહી દેશની અંદર દરેકને બોલવાનો અને આંદોલન કરવાનો અધિકાર છે. તમે નહીં બોલો એનો મને વાંધો નથી, તમે સાથ આપશો નહીં આપો એનો મને વાંધો નથી, પણ અમે લોકો જે લડવાની કર્યા છીએ એ લડાઈની અંદર જો અમે આ બધું છોડીને કોઈકના ખોરે બેસીને જો ગુલામી કરીએ તો ચોક્કસપણે ધરતી પુત્રનો દીકરો છું એની અંદર મને ક્યાંક ને ક્યાંક લાજ લાગે. એટલા માટે આ તમારા માટેની લડાઈ અમે દિલથી લડી રહ્યા છીએ. છેલ્લા 4 દિવસથી આ દેશની સુરક્ષા ઉપર ખતરો આવ્યો છે, અને ઘણા બધા લોકો જેના બોર્ડર જોડે કે એના ઘર જોડે કોઈ લેવા દેવા નથી, જેના પરિવારની અંદર 50 પેઢી સુધી કોઈ સૈનિક બન્યો નથી, જે લોકો બોર્ડર ઉપર શું બની રહ્યું છે એની ચિંતા નથી, એ લોકો છેલ્લા 4 દિવસથી ફેસબુકની અંદર હું જોઉં છું વાત કરી રહ્યા છે કે યુદ્ધ થઈ જવું જોઈએ અને પાકિસ્તાનને આમ કરી નાખવું પડે અને પાકિસ્તાનને તેમ કરી નાખવું પડે. આ વાત એવા લોકો કરે છે જેના ઘરમાંથી આ દેશ માટે કોઈ મરવા મીટવા માટે તૈયાર નથી. એ વાત એવા લોકો કરી રહ્યા છે કે આ દેશ માટે એ લોકોને કાંઈ લેવા દેવા નથી. પણ આજે તમે બધા જુઓ દોસ્તો, પરિસ્થિતિ આ દેશ સુધી ક્યાં પહોંચી. 64 जवानों छेल्ला 15 दिवसनी अंदर वगर युद्धे शहीद थया छे। आजे ज्यारे एक पायलट पाकिस्तान थी आ देश में पाछो फरतो होय एनी अमने खुशी छे, पण एवी तो केवी खुशी के 65 लोको आ देश माटे शहीद थई गया तो आपणे फटाकड़ा फोड़वा मंडी गया। हजू 5 दिवस नथी थया अने भारतीय जनता पार्टी बाइक लेलीना नामे विजय संकल्प रेली करवा मंडी। आ सवालों तमारे ने मारे करवा पड़शे। आ सवालों नथी करता एटला माटे परिस्थिति में आपणे लोको बैठा छीए। आज अमित शाह अहीं अडाजन अंदर आवे छे तो अहीं काम करता अपना 5 छोकराओनी अंदर धरपकड़ करीने पुलिसवाला लई जाय छे। आ भारतनुं अने आ गुजरातनुं बंधारण छे। आनी सामे अमने लोकोने सवाल छे, आनी सामे अमने लोकोने विरोध छे अने आ विरोध करवानो अमे लोको प्रयास करीए छीए। स्वाभाविक है अमरेली अने भावनगरथी आव्या छीए। आज 20 वर्ष पहला गामनी अंदर कोई जमादार होय तो आपणे पुलिस स्टेशने नता जता। बाप दादाओ डरता हता के पुलिस स्टेशन जईशुं तो आपणे जेलमां मोकली देशे, आपणी पर खोटा केसो करशे। आज समाजनो युवान पोताना समाज माटे पोतानी आवनारी पेढ़ी माटे लड़े छे तो वगर स्वार्थ वगर चिंता अने कोई पण जातनी परवा वगर छोकरा के समाजना युवानोने साथ अने सहयोग आपवो ए तमारा लोकोनी फरज छे। जो आ सहयोग अने फरजने नहीं समजीए तो तमे ने हूँ जाणीए छीए के आवनारा दिवसों क्यां जवाना छे। तमे रोज टीवी जोता हशो, रोज गुजराती चेनल हिंदी चेनल जोता हशो, रोज चेनलनी अंदर आवतुं हशे भारतीय जनता पार्टी एटले के प्रधानमंत्री सैनिकों ने छूटो दौर आपी दीधो, पाकिस्तान ना भूक्का बोलाई जशे अने नीचे एक नानी पट्टी आवती हशे के पाकिस्तान वारंवार सीज फायर नु उल्लंघन करी रह्युं छे। आ समजवानी वात ने आपणे लोको समजी ज नथी शक्या अने मुद्दा भूलाई गया। पाक वीमो भूलाई गयो, बेरोजगारी भूलाई गई, सारू शिक्षण भूलाई गयुं, कल्पसर योजना भूलाई गई। अमरेली भावनगर खाली थई रह्या छे, क्या कारणे खाली थई रह्या छे यानी अंदर आपणे लोकोए चिंतन करवानुं भूली गया। आ बधी स्थितिनी सामे आजे घणा बधा युवानो लड़वा माटे अने बोलवा माटे दोस्तो तैयार थया छे। आप सौने हूँ कोई अहींया भाषण करवा माटे नथी आव्यो केम के थाकी गया छे भाषण करीने करीने। 1950 में पहेलो समूह लग्न आपणे लोकोए कर्यो तो बापा। आजे घणी बधी जग्याए 75मो समूह लग्न चाले छे, घनी जगह 60मो समूह लग्न चाले छे। 2004 ની અંદર મોટો લાડવો બનાવ્યો તો સુરત ની અંદર, પણ હજુ સુધી આપણે લોકો એક નથી થઈ શક્યા। આપણે ખાલી વાતો કરવામાંથી ઊંચા નથી આવતા અને એનું પરિણામ છે કે છેલ્લા 3.5 વર્ષથી સમાજ લડાઈ લડતો હોય અને મંદિર ની અંદર જેમ ટકરો વગાડતા હોય એવી રીતે સમાજ સરકારની સામે વાત કરે, સમાજનું કંઈ આવે નહીં। આ એ સમાજની વાત આપણે લોકો કરી રહ્યા છે અને છતાંય કોઈ બોલવા માટે તૈયાર નથી। बस दूर उभा उभा बधो तमाशो जोवानो। आ भारतीय जनता पार्टी नो माणस छे, आ कांग्रेस नो माणस छे। आ समाज ने बदलवो हशे, आ समाज ने मजबूत बनावो हशे तो वाड़ा अने वाद विवाद मांथी बहार आववू पड़शे। ज्यारे ज्यारे समाज कोईक वात करे त्यारे जातिवादनी वात थई जाय छे, समाजवादनी वात थई जाय छे। अने आवतीकाले अमदावादनी अंदर नरेंद्रभाई मोदीना हाथे एक मंदिरनुं उद्घाटन थशे त्यारे कोई समाजवाद के जातिवाद नहीं थातो। आपने लोगों ने मूर्ख बनावा माटे आ लोकोए संपूर्ण तैयारी करी लीधी छे अने आपणे दिवसे ने दिवसे मूर्ख पण बनी जाईए छीए। एटला माटे मूर्ख बनीए छीए केम के आपणे लोको भाई जोड़े झगड़वानुं होय तो जल्दी तैयार थईए छीए, पण सरकार जोड़े अधिकार मांगवानो होय तो घणी बधी वार विचार करीए छीए के जेलमां पूरी देशे तो। अने एटला माटे आजे आपणे आपणा समाजने के खेडूतोने मजबूत नथी बनावी शक्या। दोस्तों, सूरत आटलो मोटो विस्तार छे, 18 लाख थी वधु एक समुदायना लोको रहे छे, 18 लाख थी वधु पाटीदार समाज आ सूरतनी अंदर रहे छे। शुं छे तमारी पासे? काई नथी। खोटा वहेमां रहेता पण नहीं। आ लड़ाई अभिमाननी लड़ाई छे, आ लड़ाई स्वाभिमाननी लड़ाई छे। वातो करवाथी के बूम 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 करवाथी आ समाज क्यारे बदलशे नहीं। समाजनी अंदर घरे घरे जईने समाजना युवानोने सरदार भगत सिंह बनाववो पड़शे, सरदार वल्लभभाई पटेल बनाववो पड़शे। समाजनी साची वास्तविकता शुं छे समजाववी पड़शे। गाळो बोलवाथी के कोई सोसायटीमां जईने तोड़फोड़ करवाथी आ समाज क्यारे बदलतो नथी, आ समाज क्यारे सुधरतो नथी। आ એટલા માટે મારે આ વાત કરવી પડે છે કેમ કે 3.5 વર્ષથી જે સમાજ માટે લડીએ છીએ, જે સમાજ માટે બોલીએ છીએ, સમાજે હવે જાગૃત થવાની દોસ્તો જરૂર છે અને જાગૃતતા નથી। એટલા માટે આ લડાઈ આપણે જીતી નથી શક્યા, આ લડાઈ આપણે મજબૂતાઈથી આગળ નથી લઈ જઈ શક્યા। આવળો મોટો સમાજ આટલા બધા અહીંયા ડાયમંડના વેપારીઓ, આટલા બધા લોકો પાસે જમીનો, પણ સમાજ ક્યાં છે? તો સમાજ ઓછો એટલે આજ પણ એ 10 વીઘા જમીનની અંદર જ્યારે કપાસની અંદર નેનતા હોય ને એ સ્થિતિમાં સમાજ બેઠો છે. આજ પણ સમાજ જાગૃતતાની દ્રષ્ટિએ આગળ નથી વધ્યો. અને દરેક લોકોની જવાબદારી છે, ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ, જો સમાજના નામે તમારે ચૂંટણી લડવી હોય તો સમાજ માટે ઊભું પણ રહેવું પડે. એ ચાહે ભાજપનો ધારાસભ્ય હોય કે કોંગ્રેસનો કોર્પોરેટર હોય, એને એની જવાબદારી સમાજ માટે નિભાવવી પડશે. નિભાવશે તો સમાજ સાચવશે, બાકી લાત મારીને ફેંકી દેતા આવડશે. અને એ વાતને કોઈ સમજતું નથી, કોઈ એટલે કોઈ જ નહીં. આપણે લોકો, ઘણા બધા લોકો મને કે હાર્દિકભાઈ, સુરતની અંદર તો આપણે આટલી બધી સંખ્યામાં છીએ. મેં કીધું છે અને તમારી બધાની વચ્ચે કહેતા મને શરમ પણ નહીં આવે, સાચું કહીશ. કેમ કે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નથી કે જૂઠું બોલીને મારે તમારા વોટ લેવાના હોય. હું એટલા માટે સાચું કહીશ કેમ કે સુરત ક્યારેય પણ પરિવર્તનમાં માનતું નથી. સુરત ફક્ત અને ફક્ત શક્તિ પ્રદર્શનમાં માને છે. ક્યારેય એની વોટની તાકાત ક્યારેય સુરતે બતાવી નથી. ફક્ત હિયો 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 કરતા ભેગા થવામાં આપણે લોકો માનીએ છીએ. અને એનું પરિણામ જુઓ, સમાજની સામે પરિણામ છે કે આપણે લોકોએ ક્યારે સમાજ શક્તિ કે ખેડૂત શક્તિથી આપણે ક્યારેય આપણો પરચો નથી બતાવી શક્યા. મુબારક છે દરેક લોકોને, દરેક પરિસ્થિતિ મુબારક છે. જેને જે કરવું હોય મુબારક છે. પણ જો સમાજ નહીં હોય ને તો ગુજરાત નહીં હોય, ને ગુજરાત નહીં હોય તો રાષ્ટ્ર નહીં હોય. દરેક સમાજે મજબૂત થવું પડશે. ચાહે પટેલ હોય, રાજપૂત હોય, આહિર હોય, ભરવાડ હોય, બ્રાહ્મણ હોય, સોની હોય, લુવાડા, મુસ્લિમ, હિન્દુ, બધા લોકોએ ભેગા થઈને મજબૂત બનવું પડશે તો જ ભારત બની શકે. બાકી વિખેરાયેલા કે જુદા રહેવાથી ક્યારે સમાજ મજબૂત નથી બની શકતો. અને એ જ વાત સાથે હું આ મારા દિલની વાત તમને લોકોને કરી રહ્યો છું કે હવે થોડાક જાગૃત થવાની જરૂર છે. આમાંથી કોનો દીકરો સરકારી નોકરી કરે છે? આમાંથી કોનો દીકરો સરકારી કોલેજની અંદર ભણે છે? આ વરાછાની અંદર તમે કેટલા સમયથી રહો છો? આ મોટા વરાછાની અંદર તમે કેટલા સમયથી રહો છો? 25-25, 20-20 વર્ષથી લોકો રહે છે. અને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પણ તમારા વિસ્તારની અંદર હજુ સુધી સરકારી કોલેજ નથી બની શકી. અને સ્માર્ટ સિટી નો કહેવાય. હવે તો જાગૃત બનો. આ વાતને સમજવાની જરૂર છે. પ્રાઇવેટ સ્કૂલ કોલેજની અંદર એડમિશન લઈને તમારા બાપા અંદર ડાયમંડની અંદર 15,000 રૂપિયા નોકરી કરતા હોય, કોઈના દીકરો અહીંયા ભણવા આવ્યો હોય ને એના મમ્મી પપ્પા દેશની અંદર આચરણ ખેતી કરતા હોય, એ સમાજ મજબૂત ના બની શકે. દોસ્તો, દરેક એક વસ્તુની અંદર ન્યાય જોતો છે. સારા શિક્ષણ માટે, સારી નોકરી માટે, સારી કોલેજ માટે, સારી સ્કૂલ માટે, ઘરની અંદર આવનારું એ કરિયાણા માટે નાની નાની વસ્તુએ ન્યાય જોઈએ છે. અને એટલા માટે અમે છેલ્લા 3.5 વર્ષથી આ ઘોઘરો તાણીને વાત કરી રહ્યા છીએ. અમને બી ઘણા બધા લોકો કહે છે, એમાં આ 2 દિવસથી સર્જિકલ સ્ટ્રાઇક થઈ એ પછી ઘણા બધા લોકો કહે છે હવે તો હાર્દિકભાઈ ભારતીય જનતા પાર્ટી સામે લડવાનું બંધ કરો. મેં તો કા તો કે હજુ એ જીતશે. મેં તો એમાં જ ફરક છે મારામાં ને એનામાં કે એને ખબર છે કે અમે નથી જીતવાના, છતાંય જીતવાનો ફાંકો રાખે છે. અને મને ખબર છે કે આ મારી જોડે ગમે તે કરવાના છે, છતાંય હું લડવાનો ફાંકો રાખું છું. એટલા માટે અમે આ લોકો સામે લડીએ છીએ. અને 25 વર્ષની ઉંમર છે. આમાં ઘણા બધાને 2-2 દીકરા છે, ઘણા બધાને 1-1 દીકરા છે. હું એ મારા બાપાના 1નો 1 દીકરો છું. હવે તો લગ્ન પણ થઈ ગયા છે. ઘણા બધા લોકોને એવું લાગે બધું બંધ કરી દેવું પડે, પરિવારને પણ લાગે બંધ કરી દેવું પડે. ઘણા બધા લોકો હજુ પણ કહે છે હાર્દિકભાઈ 10% અનામત આપી, હવે તો ભાજપનું સારું વાત કરીને ભાજપ જોઈન્ટ કરી લો. પણ આજે સમાજ માટે લડીએ છીએ, સમાજના મુખ્ય મુદ્દાઓ માટે લડીએ છીએ, ત્યારે તમારે ને મારે બધાએ ભેગા મળીને દોસ્તો લડવાની જરૂર છે. ભાજપ કોંગ્રેસ આપણા માટે મહત્વ નથી રાખતું. આપણા માટે આપણા મુદ્દા મહત્વના રાખે છે. કેવા મુદ્દા? એ મુદ્દા જ્યાં આજે પણ આપણો દીકરો સરકારી સ્કૂલ કોલેજની અંદર એડમિશન નથી લઈ શકતો અને પ્રાઇવેટ સ્કૂલ કોલેજની અંદર એડમિશન લઈને 1-1 લાખ રૂપિયાની ફી ભરવી પડે છે. આજે કદાચ ઘણા બધા યુવાનો છે જેને નહીં ખબર હોય. 5 દિવસ પહેલા વિધાનસભાનું સત્ર હતું. ગૃહમંત્રીએ વિધાનસભા સત્રની અંદર રજૂઆત કરી કે અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. 2017ની ચૂંટણી વખતે અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની વાત થઈ હતી, પણ હજુ સુધી કેસો પાછા નથી ખેંચાયા. आ એટલા માટે વાત કરું છું કેમ કે સમજો, જાગૃત બનો, અને જાગૃત નહીં બનીએ તો હું નથી માનતો કે આપણે આપણા અધિકારની વાત કરી શકીએ। દોસ્તો, હું તમને બધાને વિનંતી કરવા આવ્યો છું કે હવે જાગૃત બનજો, નહીં તો જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલના નિધન બાદ 25 વર્ષે ચીમનભાઈ પટેલ આ પૃથ્વી આ ધરતી ઉપર ગુજરાત ઉપર સેવાના કાર્ય અર્થે આવ્યા હતા। ચીમનભાઈ નતા એ પછી કેશુભાઈ પટેલ આવ્યા હતા અને 2000 ની સાલ પછી કેશુભાઈ નથી, આજે 2019 ની સાલ છે। કેશુભાઈ રાજનીતિમાં નથી, આજે 2019 ની સાલ છે। આજે સમાજના યુવાનો સમાજ હિતના કાર્યો માટે આવ્યા છે, એને સાથ અને સહયોગ આપજો। જો સાથ અને સહયોગ નહીં આપો તો આવનાર દિવસની અંદર કોઈ યુવાન લડવા માટે નહીં આવે। અને તમને બધાને એક જ વાત સમજાવું છું કે સરકારમાં બેઠેલી બે નોટો, અમિત શાહ અને નરેન્દ્ર મોદી નથી ઈચ્છતા કે તમે લોકો આગળ વધો, એનો દાખલો અત્યારે આપું છું। કેશુભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગોકુળ ગ્રામ યોજના અને ગામડે ગામડે ખેડૂતો માટેનું કામ કર્યું, ખેડૂતોના નેતા કહેવાયા। જ્યારે કેશુભાઈ પટેલને સરકાર ઉપરથી ઉતારી દેવામાં આવ્યા એટલે 2002 ની અંદર નરેન્દ્રભાઈ મોદી આ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને જે ખેડૂતોના નેતા કેશુભાઈ પટેલ હતા એમને ફક્ત એક પાટીદારના નેતા તરીકે સ્થાપિત કરી દેવામાં આવ્યા। ધીરે ધીરે સમય ગયો, પાટીદારના નેતા તરીકે એ મજબૂત થવા માંડ્યા, તો એ 2012 ની અંદર ફક્ત અને ફક્ત લેવા પાટીદારના નેતા તરીકે સ્થાપિત કરીને એમનું રાજકારણ પૂરું કરી દેવામાં આવ્યું। એને સમજવાની અને જાગૃત બનીને આ વાતને સ્વીકારવાની જરૂર છે। જે માણસ ખેડૂતોનો નેતા હતો એને પાટીદાર નેતા પછી લેવા પાટીદાર નેતા બનાવી દીધો। આ એ સમાજની પ્રગતિ, આ એ સમાજની સમૃદ્ધિ સરકારમાં બેઠા ઘણા બધા લોકો નથી જોઈ શકતા। આ સમાજે ક્યારેય કોઈનો વિરોધ નથી કર્યો, આ સમાજે ક્યારેય કોઈનું નુકસાન નથી કર્યું, પણ જ્યારે સમાજની વાત આવી ત્યારે બધા લોકો તમારું નુકસાન કરવાને તમારો વિરોધ કરવા માટે બહાર આવી ગયા। એ વાતને સમજવાની જરૂર છે અને એ વાતને જો નહીં સમજો તો હું નથી માનતો કે આજે આંદોલનમાં આપણા જેટલા પણ યુવાનો છે, યુવાનો પર થયેલા કેસો પાછા ખેંચાય। સરકારને ખબર પડી ગઈ કે મારો ને આમને જેટલા મરાય એટલા, ચૂંટણી ટાણે તો આપણને જ વોટ આપે છે। નક્કી કર્યું એ ભાજપને વોટ નથી આપવો, પણ ઈવીએમ ઉપર જાય એટલે કે કમરને બટન દાબીને આવતા રહે, એટલે બરાબરના માર્યા હતા આપણને। 2017માં હરખા માર્યા હતા, 2015માં બરાબર માર્યા હતા, પણ હજુ સુધી આપણે જાગૃત નથી થઈ શક્યા। અને હું નથી માનતો કે હવે બહુ એવી વાત કરવી પડે કે હવે જાગૃત થાવ, હવે જાગૃત થાવ, પણ બહુ લિમિટ થઈ ગઈ છે। હવે સમાજે જાગૃત થવું હોય તો જવાની જરૂર છે ને, ન થવું હોય તો આ લોકોની ગુલામી અને આ લોકોનો અત્યાચાર સહન કરવાની પણ છૂટ છે। જેને અત્યાચાર અને ગુલામી સહન કરવી હોય એને મુબારક। હું કણબીના પેટે જન્મ્યો છું, મને આ લોકોની ગુલામી મુબારક નથી, એટલા માટે હું લડું છું। જેને લડવાની છૂટ હોય એ આવી જજો, સાથે મળીને લડીશું, અને જેને ગુલામી કરવાની છૂટ હોય એ આજે પણ ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરી શકે છે। બેસ્ટ ઓફ લક। અને એટલા માટે જ દોસ્તો, દરેક સમાજને આ લોકો સામે જાગૃત થવાની જરૂર છે। હું જ્યારે જ્યારે કંઈક સાચી વાત કરું ત્યારે ત્યારે અમને લોકોને કોટના કઠેડામાં ઊભા કરી દેવામાં આવે। હાર્દિક ખોટો છે, હાર્દિક રાજકારણ કરે છે, હાર્દિક કોંગ્રેસનો માણસ છે, હાર્દિકે બહુ પૈસા બનાવી લીધા છે। જ્યારે કાંઈક કરો એટલે જ્યારે એવું લાગે કોર્ટના કઠેડામાં લઈને ઉભો કરી દીધો હોય। ખુલાસા આપણે આપવાના, આપણે શું કર્યું એની વાતો કરવાની। અને મને નવાઈ લાગે છે કે પૈસા કમાવો હોય તો રાજદ્રોહનો આરોપી બનીને કમાઈ લેવાય, આવું બધાને શીખવાડું છું। જેને કોઈને પૈસા કમાવા હોય તો ભાજપની સામે લડવાનું, પૈસા કમાઈને પોતાની ઉપર રાજદ્રોહનો કેસ લગાવી દેવાનો। દોસ્તો, સમાજ માટે લડવા નીકળ્યા છીએ અને હજુ પણ લડીએ છીએ, ખેડૂતોનો અવાજ બનવાનો પ્રયાસ કરીએ છીએ। અને તમને બધાને એક વિનંતી છે કે બધા મજબૂતાઈથી આ વાતને આગળ વધારજો। ચાહે ભાજપ હોય કોંગ્રેસ, એ આપણા માટે મહત્વ નથી, તમે જે તે પાર્ટીમાં માનતા હોય, પણ જ્યારે સમાજના હિતની વાત આવતી હોય ત્યારે આ બધી વાતને ભૂલીને આ સરકાર સામે બોલવાની અને લડવાની જરૂર છે। બહુ હોશિયાર છે ભાજપવાળા, એમને ખબર પડી ગઈ કે સભાની અંદર પાટીદાર સમાજ કે ખેડૂતો નથી આવતા તો કરી નાખો મંદિરનો કાર્યક્રમ, કરી નાખો ફલાણા દાદાની કથા, અને આવી જાઓ પછી કે આમ કરતા વાતો કરીને જતું રહ્યા, હું મફતની સભા, મફતનો પ્રેમ। બહુ હોશિયારા લોકો। અને એમાં હોશિયાર હમણાં તો ઘણી જગ્યાએ મેં જોયા કથાના બોળો એટલા બધા લાગેલા, ઘણીવાર એવું લાગે કે સુરતની અંદર, ઘણીવાર એવું લાગે કે સુરતની અંદર જાણે મેળો ભરાયો હોય, સેલ નીકળ્યો હોય. તમારી જોડે જ બધું છે, પૈસા તમારી જોડે જ છે. ફલાણા બાપા આયા, ફલાણા દાદા આયા, ફલાણા બાપુ આયા, ફલાણા કથાકાર આયા, બધી જગ્યાએ બેસવાનું, બધું તમારું, ફાયદો બીજો આવીને લઈ જાય. 9 દિવસની કથા 10મા દિવસે નેતા આવે, વાત પૂરી. આ પ્રોપોગંડાને તમે ને હું સમજીએ, આ લોકોની ચાલને સમજીએ તો મારી આપ સૌને વિનંતી છે. આ બધાને ખબર છે કે વરાછા કે છુદામા ચોક કે મોટા વરાછા યોગી ચોકમાં ભાજપવાળા નથી આવી શકતા, એટલા માટે જ કથાઓ થાય છે. કથાઓમાં નેતા આવી જાય છે, કોઈ વિરોધ કરે નહીં, કરે તો કે આ તો ભગવાનના વિરોધી છે. આ બધું સમજજો, એવી મારી આપ સૌને વિનંતી છે. સુરતની અંદર આપ સૌ લોકો અહીંયા આવ્યા એ બદલ હું આપ સૌનો આભાર માનું છું. જય હિન્દ, ઇન્કલાબ જિંદાબાદ.